हेलो फ्रेंड्स, वेलकम टू श्री सत्य साई लक्ष्मी मोहन विद्यालय मोगा। हाउ आर यू फ्रेंड्स? यू आर फाइन? केम छो बाळको? तमे बधा मजामां छो? तो बाळको, आजे आपणे शीखीशुं स्टैंडर्ड 1 सब्जेक्ट इंग्लिश नी अंदर स्पेलिंगो भणवाना छे। आपणे अहीं केटलाक नाना नाना शब्दो अने तेना स्पेलिंगो लखवाना छे, शीखवाना छे। तो बाळको, ए स्पेलिंगोने आपणे बोलवाना पण छे अने लखवाना पण छे। तो अहीं केटलाक चित्रो आपेला छे अने एनी नीचे उच्चार अने अर्थ स्पेलिंग आपेला छे, एने आपणे बोलवानुं छे। तो अहीं सौथी पहेला तो आपणे सूचना वाँचवानी छे कि नीचेना चित्रो जोई स्पेलिंग बोलो अने लखो, कि नीचेना चित्रो जोईने आपणे स्पेलिंग बोलवाना छे, एनो उच्चार बोलवानो छे अने एनो अर्थ पण बोलवानो छे, एनो स्पेलिंग आपणे लखवानो छे। तो बाळको, सौथी पहेलुं चित्र शेनुं छे? तो पંખાનું છે। સૌથી પહેલું ચિત્ર શેનું છે? પંખાનું છે। તો પંખાને ઇંગ્લિશમાં શું કહેવાશે? ફેન। અને ફેનનો સ્પેલિંગ કેવો થાય? એફ એ એન, ફેન। એફ એ એન, ફેન, એટલે કે પંખો। એફ એ એન, ફેન, એટલે પંખો। તો બાળકો, આપણે અહીં લખી દઈએ પંખાનો સ્પેલિંગ એફ એ એન, ફેન, એટલે પંખો। એફ એ એન, ફેન। એફ એ એન, ફેન। એફ એ એન, ફેન। એફ એ એન, ફેન, એટલે પંખો। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બીજું ચિત્ર આપ્યું છે। બીજું ચિત્ર શેનું આપ્યું છે? તમારે ઓળખવાનું છે, ઓળખવું જોઈએ બાળકો બીજું ચિત્ર શેનું આપ્યું છે। તો બીજું ચિત્ર આપ્યું છે માણસનું। માણસ એટલે કે મેન, એનો સ્પેલિંગ થશે એમ એ એન, મેન, એટલે કે માણસ। જોઈએ એમ એ એન, મેન, એટલે માણસ। હવે આપણે એ સ્પેલિંગને લખવાનો પ્રયત્ન કરીશું। તો આપણે લખીએ કે એમ એ એન, એટલે માણસ। એમ એ એન, મેન। એમ એ એન, મેન। એમ એ એન, મેન। આ રીતે દરેક બાળકે સ્પેલિંગો સુંદર અક્ષરે નોટબુકમાં લખવાના છે। ત્યાર પછી આગળ જોઈએ તો આપણે આગળનું ચિત્ર આપ્યું છે બરણી। બરણી એટલે કે કેન, કેનનું સ્પેલિંગ થશે સી એ એન, કેન। કેનનો સ્પેલિંગ કેવો થશે? સી એ એન, કેન। અહીં લખીએ આપણે સ્પેલિંગ લખવાનું, લખીએ સી એ એન, કેન, એટલે બરણી। સી એ એન, કેન, એટલે બરણી। સી એ એન, કેન. સી એ એન, કેન. સી એ એન, કેન. દરેક સ્પેલિંગ તમે લખો ત્યારે બોલતા જઈને સ્પેલિંગો લખવાના છે બાળકો, જેથી કરીને તમને વધુ સારી રીતે આ સ્પેલિંગો યાદ રહી શકે। ત્યાર પછી આપણે આગળનું ચિત્ર જોઈએ તો પેનનું ચિત્ર છે। શેનું ચિત્ર છે? પેન। તો અહીં પેનનું ચિત્ર આપ્યું છે અને પેનનો સ્પેલિંગ પણ આપેલો છે। તો જોઈએ પેનનું ચિત્રની અંદર શું લખ્યું છે? પી ઈ એન, પેન। તો પી ઈ એન, પેન. પી ઈ એન, પેન. પી ઈ એન, પેન. પી ઈ એન, પેન.
P-E-N, pen, P-E-N, itli pen, arite pen no spelling lakhi shakai. ત્યાર પછી આગળનું ચિત્ર છે મરઘી. આગળનું ચિત્ર શેનું છે? મરઘીનું છે. તો મરઘીને ઇંગ્લિશમાં શું કહેવાશે? હેન. અને હેનનું સ્પેલિંગ કેવું થશે? એચ ઈ એન, હેન. એચ ઈ એન, હેન. એચ ઈ એન, હેન. એચ ઈ એન, હેન. એચ ઈ N, hen, H, E, N, hen, એટલે મરઘી. H, E, N, hen, H, E, N, એટલે હેન. તો આ રીતે હેનનો સ્પેલિંગ થાય છે. ત્યાર પછી નીચે પણ આપ્યો છે, તો અહીં જોઈએ નીચેના સ્પેલિંગ બોલો. અહીં સ્પેલિંગ આપણે જે સ્પેલિંગ ઉપર લખ્યા છે એ જ સ્પેલિંગો નીચે પણ આપ્યા છે, તો આપણે નીચેના સ્પેલિંગોને પણ જોઈ લઈએ. ફેન, એફ ઈ એન, ફેન, એટલે પંખો. ત્યાર પછી બીજો સ્પેલિંગ છે એમ એ એન, મેન, એટલે માણસ. સી એ એન, કેન, એટલે બરણી. સી એ એન, કેન, એટલે બરણી. ત્યાર પછી પી ઈ એન, પેન, એટલે પેન. એચ ઈ એન, હેન, એટલે મરઘી. ત્યાર પછી ફરી પાછા સ્પેલિંગો આપ્યા છે એફ એ એન, ફેન, એટલે પંખો. એમ એ એન, મેન, એટલે માણસ. સી એ એન, કેન, એટલે બરણી. પી ઈ એન, પેન, એટલે પેન. એચ ઈ એન, હેન, એટલે મરઘી. આ રીતે સ્પેલિંગો આપ્યા છે. તો બાળકો, આપણે ફરી એકવાર બધા જ સ્પેલિંગોને બોલી લઈએ, એટલે જેથી કરીને તમને વધુ સારી રીતે યાદ રહી શકે. તો બાળકો, હવે આપણે પહેલેથી ફરી પાછા સ્પેલિંગ એક વખત જોઈ લઈએ. તો હું જોઈએ તો એફ એ એન, ફેન, એટલે પંખો. એમ એ એન, મેન, એટલે માણસ. સી એ એન, કેન, એટલે બરણી. પી ઈ એન, પેન, એટલે પેન. એચ ઈ એન, હેન, એટલે મરઘી. આ રીતે અહીં પાંચ સ્પેલિંગો અને તેના ઉચ્ચાર અને અર્થ આપેલા છે. ત્યાર પછી એની નીચે ફક્ત સ્પેલિંગ આપેલા છે, જે આપણે ફક્ત સ્પેલિંગ જ બોલીએ. એફ એ એન, ફેન. એમ એ એન, મેન. સી એ એન, કેન. પી ઈ એન, પેન. એચ ઈ એન, હેન. એફ એ એન, મેન. એમ એ એન, મેન. એમ એ એન, મેન. સી એ એન, કેન. પી ઈ એન, પેન. એચ ઈ એન, હેન. આટલી વખત બોલતા બાળકો તમને બધા જ સ્પેલિંગો બોલતા આવડી ગયા હશે, સાથે સાથે લખતા પણ આવડી ગયા હશે. તો બાળકો, આ દરેક સ્પેલિંગ જે છે એ તમારે સુંદર અક્ષરે પાંચ પાંચ વખત નોટબુકમાં દરેક સ્પેલિંગને લખી દેવાનો છે. ફેન, તો ફેનનો સ્પેલિંગ પાંચ વખત તમારે નોટબુકમાં લખવાનો છે. એફ એ એન, ફેન, એવી રીતે પાંચ વખત લખવાનો છે. પછી એમ એ એન, મેન. એમ એ એન, મેન, એવી રીતે પાંચ વખત મેનનો સ્પેલિંગ લખવાનો છે. સી એ એન, કેનનો સ્પેલિંગ પણ પાંચ વખત.
PEN pen no spelling por pancho cat, HEN hen no spelling por pancho cat. Arete barako tomare, dareka spelling, panch pancho cat notebook mash under akshari loki divanache, ane, pakapon, karilevanache, ane, eno photo padine, mokalvanache, to moklausune barako. तो आज ना वीडियो में आपने अटला शब्दों जोवाना छे नेक्स्ट वीडियो में वधु जो इशू थैंक यू.